અમારી સાથે સંદીપ પટેલ છે, ફાયર ઓફિસર ઓઢવ, જે સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ નિકોલ વિસ્તારમાં. એમને પૂછીએ કેવી રીતે ઉપયોગ કરવામાં, ક્યાં ક્યાં આપણને. સંદીપ જી, બતાવશો તમે ક્યાં ક્યાં સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છો, શું આખી આમાં પ્રક્રિયા હોય છે? આમાં દવા રૂપે સોડિયમ હાઇપોક્લોરાઇડ એક દવા રૂપે નાખેલ છે, જે પાણીની અંદર મિક્સ કરવાથી દવા બની જાય છે. એ વસ્તુ અમે સેનેટાઇઝિંગ કરીએ છીએ. રોજ સવારે અમને ઉપરથી જ એરિયા આપી દે છે શેડ્યુલ, એ પ્રમાણે અમે રોજનું સવારે 9:30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી લગભગ 4-5 ગાડીઓ રોજની ખાલી થાય છે એક ફાયર સ્ટેશન તરફથી. આજે અમે આપણે સરદાર મોલ, નિકોલ સરદાર મોલથી ખોડિયાર મંદિર તરફ રોડની બંને સાઈડો જ્યાં જ્યાં પબ્લિક ગેધરિંગ હોય, જ્યાં પબ્લિક વધારે ભેગી થતી હોય, શાક માર્કેટ, કોઈ મોલ્સ, દરેક રોડના સાઈડોની ફૂટપાથ, દરેક જગ્યાએ સેનિટાઈઝિંગ કર્યું. કેટલે સુધી અત્યાર સુધી કરવામાં આવ્યું, કેવી રીતે તમે લોકોને જાગૃત કરી રહ્યા છો? જાગૃતમાં લોકોને અમે એમ જ કહીએ છીએ કે ભાઈ બને એટલું ઘરે રહો, બાકી આની કોઈ દવા તો હજી સુધી શોધાઈ નથી. એક તકેદારી એ જ, આની સાવચેતી એ જ આના દવા છે, બીજું કાંઈ જ નથી. તમે આટલી મુશ્કેલીમાં કામ કર્યું, આપને ખૂબ સલામ એને સુરત તરફથી, અને અમે લોકોને કહીએ કે તમે લોકોને તમારા લોકો દવા કરે એવી અમે શુભેચ્છા છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. વિનોદ ઠાકોર, ઓઢવ ફાયર સ્ટેશન, સિનિયર ફાયરમેન. હાલ અમે અમારા ફાયર ઓફિસર સંદીપ પટેલ સાથે સેનિટાઈઝર માટે અમારું મિની ફાયર ફાઇટર લઈ અને તમામ વિસ્તારમાં સેનિટાઈઝર કરી રહેલ છીએ. હાલ તમામ એરિયા જ્યાં હોમ ક્વોરન્ટાઇન છે એવા એરિયા, એવા ફ્લેટો, એની અંદર અમે સ્પેશિયલ જઈ અને સેનિટાઈઝ કરીએ છીએ. ખાસ કરીને જોવા જઈએ કોરોનાના જે કેસો છે એ પણ સોસાયટી અમે કરી રહ્યા છો, તેવી કેટલી સોસાયટી કરી છે તેવી અહીંયા જે અમને ઉપરથી મેસેજ મળેલ છે, એ 4-5 ફ્લેટોમાં અમે હોમ ક્વોરન્ટાઇનના જે કેસ છે ત્યાં સ્પેશિયલી અમે ઉપરથી જ ઓર્ડર છે અને ત્યાં અંદર જઈ અને સ્પ્રેનો છંટકાવ કરીએ છીએ.